નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. દર્શન સાહિત્ય અંતર્ગત આજે આપણે જૈન દર્શન વિશે જાણીશું. જૈન શબ્દની નિષ્પત્તિ જી વિજયે ધાતુથી ઈં શી જી દી ઉષ્ય વિભ્યો નક ઉણાદિ સૂત્ર દ્વારા નક પ્રત્યય કરીને જીન શબ્દ નિષ્પન્ન થાય છે. વ્યુત્પત્તિ અનુસાર જીન શબ્દનો અર્થ જેમણે રાગાદિ દોષો તેમજ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે તેવો થાય છે. જીન શબ્દના સમાનાર્થી તરીકે અરહત શબ્દને પણ ઉપયોગ કરવામાં આવે છે. આપ્ત નિશ્ચય અલંકારમાં હેમચંદ્ર સુરી જીનની પરિભાષા આપતા કહે છે કે સર્વજ્ઞો જીત રાગાદી દોષસ્ત્રૈલોક્ય પૂજિતઃ યથાસ્થિતાર્થવાદી ચ દેવોરહન પરમેશ્વરઃ. અર્થાત જે સર્વજ્ઞ છે, જેમણે રાગાદી દોષોને જીતી લીધા છે, ત્રૈલોક્યમાં જે ત્રિલોકમાં પૂજિત છે, યથાર્થવાદી છે, એવા અરહત પરમેશ્વરને જૈન કહેવામાં આવે છે. જૈન દર્શનને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે અરહત દર્શન, સ્યાદવાદ દર્શન ઇત્યાદિ. જૈન દર્શનના પ્રવર્તક અન્ય દર્શનોની જેમ એક વ્યક્તિ કે ઋષિ વિશેષ નથી, પરંતુ 24 તીર્થંકરોએ આ દર્શનને વિસ્તારિત કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો છે. 24 તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર ઋષભદેવ છે, જેમને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ 24માં અને અંતિમ તીર્થંકર વર્ધમાન મહાવીર સ્વામી થયા. 22માં તીર્થંકર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમ કે જેમનું નામ નેમિનાથજી છે, જેમને અરિષ્ટ નેમી નામથી પણ ઓળખવામાં આવે છે એવો જૈનોનો અભિપ્રાય છે. 24માં તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ પ્રાચીન વૈશાલી નગરીમાં અને અત્યારના બિહાર રાજ્યના કુંદ ગ્રામમાં રાજકીય પરિવારમાં ઈસવીસન પૂર્વે 600માં શુક્લ ચૈત્ર ત્રયોદશીના થયો હતો. મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ તથા માતાનું નામ ત્રિશલા હતું, તેમજ પત્નીનું નામ યશોધરા અને દીકરીનું નામ પ્રિયદર્શના હતું. મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે ગૃહત્યાગ કરીને સંન્યાસ આશ્રમનો સ્વીકાર કર્યો અને 12 વર્ષ અતિ કઠોર તપસ્યા કરીને યતિ સ્વરૂપે વિહાર કરીને અરિહંત થયા. જૈનોમાં જે મોક્ષનો અધિકારી છે તેમને અરિહંત કહેવામાં આવે છે. મહાવીર સ્વામીના પ્રમુખ 11 ગણધરો હતા. ગણધર અર્થાત શિષ્યો કહેવામાં આવે છે. જૈન ધર્મના પ્રચાર પ્રસારમાં મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યનું ખૂબ જ પ્રદાન છે. અંતિમ અવસ્થામાં ચંદ્રગુપ્તે ભદ્રબાહુને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને જૈનોના અતિ કઠિન વ્રત સંથાર વ્રતનું પણ તેમણે કર્ણાટકના શ્રવણ બેલગોલામાં કર્યું હતું. ગુજરાત રાજ્યમાં પણ સોલંકી શાસન દરમિયાન જૈન ધર્મનો ખૂબ જ પ્રચાર પ્રસાર થયો હતો. સિદ્ધરાજ સોલંકીના કાળ દરમિયાન જ હેમચંદ્રાચાર્યે જૈન વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસનનું પણ નિર્માણ કર્યું હતું. સંપૂર્ણ જૈન સાહિત્ય 2 ભાગોમાં વિભાજિત છે, આગમ સાહિત્ય તેમજ અનાગમ સાહિત્ય. ગણધરોએ પરંપરાથી પ્રાકૃત ભાષામાં સંકલિત સાહિત્યને આગમ સાહિત્ય કહેવામાં આવે છે. સ્થૂલભદ્રના પ્રયત્નોથી પાટલીપુત્રમાં સમાયોજિત જૈન સભામાં જૈન ગ્રંથોનો સંગ્રહ થયો એવું ઐતિહાસિક કથન પ્રાપ્ત થાય છે. પુનઃ એ જ ગ્રંથોનું ગુજરાતના ભાવનગરના વલ્લભીપુર ગામમાં
દેવરધીગણની અધ્યક્ષતામાં તેમનું મૂલ્યાંકન થયું. આગમ સાહિત્યને પુનઃ બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે અંગાંગમ અને અંગબાહ્યાંગમ. અંગાંગમ સાહિત્યમાં શ્વેતાંબર સંપ્રદાયના 12 આગમ ગ્રંથો જે અંગ નામથી પ્રસિદ્ધ છે, જેમ કે આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, અંતક્રોધ દશા વગેરે. અને અંગબાહ્યાંગમ સાહિત્યમાં અંગ સાહિત્યનું જ વિસ્તૃત સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવે છે. અંગબાહ્યાગમના પણ પુનઃ 5 ભેદ છે, જેમ કે ઉપાંગાગમ, છેદસૂત્ર, મૂલસૂત્ર, ચુલિકાસૂત્ર અને પ્રકીર્ણાગમ ઇતિ. જ્યારે અનાગમ સાહિત્યમાં દાર્શનિક ગ્રંથો, કોષો તેમજ લૌકિક સાહિત્યનો અંતર્ભાવ થાય છે. જૈન દર્શનની વિષય વસ્તુ. જૈનોના મતે સમસ્ત પદાર્થોનું પરિણામ અધસ્થ 7 પદાર્થોના અથવા તો 7 તત્વોમાં થઈ જાય છે. 7 પદાર્થો અથવા તત્વો આ પ્રમાણે છે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જર અને મોક્ષ. જીવ અર્થાત આત્મા અથવા ચૈતન્ય. જૈન દર્શન મતે જીવમાં 5 ભાવ પ્રાણો હોય છે, જેમ કે ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપશામિક, ઔદાયિક, પારિણામિક. શરીર માટે જૈનો અજીવ શબ્દનો પ્રયોગ કરે છે. જીવ અને અજીવના પુનઃ 2 ભેદ છે, જેમાં જીવના પ્રકારોમાં બદ્ધ અર્થાત સંસારી અને અપર મુક્તનો સમાવેશ થાય છે. બદ્ધના પુનઃ 3 ભેદ છે: ત્રસ અર્થાત મનુષ્યાદિ, સ્થાવર અર્થાત વનસ્પતિ આદિ અને જંગમ. અજીવનો પણ પુનઃ 2 ભેદમાં વિભાજન કરવામાં આવ્યું છે: અસ્થિકાય તેમજ અનસ્થિકાય. અસ્થિકાય અંતર્ગત ધર્મ, અધર્મ, આકાશ તેમજ પૂદગલોનો સમાવેશ થાય છે. પૂદગલ અર્થાત સરળ ભાષામાં કહીએ તો પરમાણુ. પરમાણુનું પુનઃ વિભાજન 2 વિભાગમાં કરવામાં આવ્યું છે: અણુ પૂદગલ અને સ્કંદ પૂદગલ. અણુ એ પૂદગલનો સૂક્ષ્માંશ છે, જ્યારે અણુઓનું સમૂહરૂપને સ્કંદ કહેવામાં આવે છે. જ્યારે અનસ્થિકાયમાં કાળનો સમાવેશ થાય છે. આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ દુઃખની નિવૃત્તિ માટે 3 રત્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. ત્રણેય રત્નોની એકતા એટલે જ મોક્ષ માર્ગ. જૈન ધર્મમાં મુખ્યત્વે 2 સંપ્રદાયો છે, જેમાં પ્રથમ શ્વેતાંબર સંપ્રદાય તેમજ અન્ય દિગંબર સંપ્રદાય છે. શ્વેતાંબર સંપ્રદાય પુનઃ 3 પરંપરામાં વિભાજિત છે: મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. જૈનોમાં 5 વ્રતોનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. પતંજલિ ઋષિએ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગ અંતર્ગત યમમાં આ 5નો સમાવેશ કરતા કહે છે કે અહિંસા, સત્યાસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, યમઃ. જૈન ધર્મમાં 6 દેવતાઓ પ્રમુખ છે, જેમ કે સર્વજ્ઞ, વિતરાગ, અરહન, કેવલી, તીર્થંકર અને જીન. જૈન દર્શનનો પ્રમુખ સિદ્ધાંત એટલે સપ્તભંગી નહીં, જેને શાદવાદ નામથી પણ કહેવામાં આવે છે. સપ્તભંગી નહીં એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ પદાર્થની સિદ્ધિ આ 7 વાક્યો દ્વારા થાય છે. અને શાદવાદ એટલા માટે કહેવામાં આવે છે કે દરેક વાક્યના અંતર્ગત શાદ અર્થાત સંભાવનાનો પ્રયોગ થયો છે. જેમ કે પ્રથમ વાક્ય છે, શાદ અસ્તિ દ્રવ્યમ અર્થાત દ્રવ્ય
હોઈ શકે, સ્યાન નાસ્તિ દ્રવ્યમ, દ્રવ્ય ન પણ હોઈ શકે, સ્યાત અસ્તિ ચ નાસ્તિ ચ દ્રવ્યમ, દ્રવ્ય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, સ્યાત અવક્તવ્યમ દ્રવ્યમ, અવ્યક્તમ દ્રવ્યમ, અવ્યક્ત પણ હોઈ શકે. આમ આ સ્યાદવાદ એ જૈન દર્શનનો ખૂબ જ પ્રસિદ્ધ વાદ છે. એટલે જો પરીક્ષામાં પૂછવામાં આવે સ્યાદવાદ એ કયા દર્શનથી સંબંધિત છે, તો આપણને યાદ આવવું જોઈએ કે સ્યાદવાદ એ જૈન દર્શનથી સંબંધિત છે. અથવા ઘણીવાર આ ચાર અથવા પાંચ વાક્યો આપીને પણ આપણને ક્રમથી એમનું સંકલન કરવાના પણ પ્રશ્નો પૂછાઈ શકે, જેથી આ વાક્યોને આપણે ક્રમથી યાદ રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. કાયિક, વાચિક અને માનસિક ક્રિયાને યોગ કહેવામાં આવે છે, અને આ ત્રણેયના માધ્યમથી કર્મના પુદ્ગલો અર્થાત પરમાણુઓ આત્મામાં પ્રવેશ કરે છે એવો જૈનોનો મત છે. તેમના નિરોધ માટે, સંરક્ષણ માટે યોગનો પ્રશસ્ત માર્ગ એટલે ગુપ્તિ, જે ત્રણ પ્રકારમાં વિભાજિત છે, મનોગુપ્તિ, વચોગુપ્તિ અને કાયોગુપ્તિ. સરળ ભાષામાં કહીએ તો સંસ્કૃત ભાષામાં ગુપું રક્ષણે ધાતુ છે, તેથી કાયિક, વાચિક, માનસિક દ્વારા આત્મામાં કચરો ન જાય તે માટે રક્ષણ કરવું જોઈએ. કર્મના અવરોધ માટે જૈનોએ પાંચ ઉપાય કહ્યા છે, જેને સમિતિ કહેવામાં આવે છે, જેમ કે ઇયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ તથા પ્રતિષ્ઠાપન સમિતિ. જૈન ધર્મમાં નિરાહારની ચાર પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ આહારનો પરિત્યાગ કરવામાં આવે ત્યારે પૂર્ણ નિરાહાર, અડધા આહારનો નિરાહાર કરવામાં આવે ત્યારે અર્ધ નિરાહાર, વૃત્તિઓને રોકવા માટે વૃત્તિ સંશેપ, તેમજ રસ પરિત્યાગ અર્થાત જે વસ્તુ જીવવાને વધુ પસંદ હોય તેમનો ત્યાગ. આઠ પ્રકારની પૂજાનું પણ વિધાન કરવામાં આવ્યું છે, જેમાં જલ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા, દીપ પૂજા, ધૂપ પૂજા, અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા અને ફલ પૂજાનો સમાવેશ થાય છે. જૈન દર્શનમાં પ્રમાણ તરીકે બે પ્રમાણો સ્વીકારવામાં આવે છે, જેમાં પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણ છે અને દ્વિતીય અનુમાન પ્રમાણ છે. ચારવાક લોકો માત્ર એક પ્રમાણ સ્વીકારતા હતા, પ્રત્યક્ષ, જ્યારે જૈન દર્શનમાં બે પ્રમાણો સ્વીકારવામાં આવે છે, પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલામઃ.